આમ તો મને નાનપણથી જ વાંચવાનો બહુ શોખ હતો અને એમાંય વાર્તાઓ બહુ સરસ વાંચતો હતો. હું 32 પૂતળીની વાર્તા, મોઢા 25 એવી વાર્તાઓ વાંચતો હતો. પછી સાહેબ આગળ જતા પેપરો વાંચવાની ટેવ પડી, પેપરોમાં જે વાર્તાઓ એ વાંચતો હતો. પછી મને એમ થયું આપણે હું ના લખી શકું, પરંતુ હું પ્રાથમિક શાળા પાસ થયો, 9મા ધોરણ પછી ઉઠી ગયો અને પછી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયો. ત્યાર પછી બાળકો જોડે મારું કામકાજ કરવાનું થયું એટલે બાળ વાર્તાઓ, બાળ લેખનની ગીતો હું બીજાને વાંચી કરતો હતો. પછી મને એમ થયું હું ના લખી શકું, તો પછી મેં 2-3 વાર્તાઓ લખી અને 20-25 બાળક આવ્યો લખ્યા. અને પછી હું સંજોગ વસાત 5 વર્ષની નોકરી પછી છોડ્યા પછી હું રેલવેમાં દાખલ થયો અને રેલવેમાં નોકરીમાં એ કંઈ લખી શક્યો નહીં. પછી થોડા વર્ષથી મને રિલેક્સ થયો કે પછી ફરીથી મેં મોટા પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું એટલે મને એમ થયું મારે કંઈ લખવું જોઈએ અને મને અનુસનારાઓને લાગવું જોઈએ કે હું પણ લખી શકું છું અને આપણે પણ લખી શકીએ. એટલે મેં પહેલાં સૌથી પહેલાં બાળકાવ્યો જ લખ્યા અને બાળકાવ્યોની ચોપડી મેં પહેલાં 2008માં પ્રસિદ્ધ કરી. એનામથી કિલોલ બાળકાવ્ય સંગ્રહ અને એનો બહુ સારો પ્રતિભાવ મળ્યો. 1000 ચોપડી મેં 600 ચોપડી મારી વેચાઈ ગઈ એટલે પછી મને થોડો વધારે ઉત્સાહ થયો. પછી હું થોડો લખતો ગયો અને મારા મિત્ર સુરેન્દ્ર રાષ્ટ્રવાદી અને જોસેફ સાહેબ એમણે કહ્યું તું વાર્તા લખ, તમે વાર્તા લખો. એટલે પછી મેં એની પર હાથ હાથમાં આવ્યો, પછી વાર્તાઓ લખતો ગયો. મારા રેલવેના નોકરી દરમિયાન જે જે પ્રસંગો બનતા હતા એની ઉપર મને એને થોડોક મઠારીને સાહિત્યનો ઉમેરો કરીને હું વાર્તા લખતો ગયો. એમ કરતાં કરતાં મારી પાસે 18 વાર્તાઓ થઈ એટલે પછી મેં એને પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું. અને પછી મેં એક મિત્ર નરેન્દ્ર પરમાર નડિયાદના ઉત્તમ સાહિત્ય પ્રકાશ એમને બતાવી ચોપડી અને એમણે કહ્યું સારું હું છાપીશ અને એમણે મને છાપીને આપી. અને કિલોલ બાળકાવ્ય સંગ્રહ એમાં પણ મારી પાસે 40 કવિતાઓ હતી તો એનું કિંમત જરા ભારે હતી, સરસ પુસ્તક હતું. પણ મારા સન ડૉક્ટર રશ્મિન સચિલે મને 20,000 રૂપિયાનું સ્પોન્સર કર્યું અને એમના નામ પર મેં એ ચોપડી છાપી અને એનું નામ, એનું દીકરીનું નામ છે કોરલ, બીજું નામ સમસ્તી. એટલે મેં કોરલ સમસ્તી બાળકાવ્ય સંગ્રહ તરીકે એને બહાર પાડ્યું, જેનો આજે બાળકાવ્ય સંગ્રહ કોરલ સમસ્તી અને જે વાર્તા સંગ્રહ છે એ ચંદ્રગ્રહણ વાર્તા સંગ્રહ એ બંનેનું આજે વિમોચન થઈ રહ્યું છે ત્યારે મને અનહદ આનંદ થાય છે. અને મને એમ લાગે છે અને મારા મિત્રોએ કહ્યું છું હવે તમે જરા નવલકથા પર જાઓ હું વિચારી રહ્યો છું. જો કે નવલકથાના મેં 50-એક પાના તો લખી નાખ્યા છે પણ હજુ 250 પાના લખવાના બાકી છે, પોઈન્ટ તૈયાર કર્યા છે. પણ જેમ જેમ સમય મળતો જાય છે એમ તેમ ઘરની સમાજની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થતાં હું લખતો જાઉં છું. સંજોગો અત્યારે સંજોગોમાં 2012માં મારા પત્નીનું અવસાન થયું એટલે થોડો હું ધીમો પડી ગયો પણ હવે ફરીથી મેં શરૂ કર્યું છે. તો પ્રકૃતિ કાવ્યો તો લખેલા છે જ મારી પાસે 100 કાવ્યો અને બાઇબલ આવે ગરબાઓ પણ મેં 20 લખ્યા છે. ગીત ગરબાવાલી તૈયાર જ છે અને એક બીજો વાર્તા સંગ્રહ તૈયાર છે. એક કેથલિક સંતોનું જીવનચરિત્ર ટૂંકમાં એક લઘુ વાર્તા એ ભાષાંતર તૈયાર છે અને એ હજુ સ્પોન્સરના આધારે વાટ જોઈ રહ્યું છે. એ મળતા જરૂર પ્રસિદ્ધ કરીશ. અને આજે આજની તારીખ 27/4/2013ના રોજ આ બંનેનું અમારા સિનિયર સિટીઝન હોલ આણંદ ખાતે નિમોજન થઈ રહ્યું છે એના માટે ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર કેશવ યાદવ સાહેબ પણ આવ્યા છે અને આસ્તાવાદી સાહેબ નડિયાદથી ડૉક્ટર આસ્તાવાદી સારા એવા લેખક સારા પુસ્તકો પ્રસિદ્ધ થયા છે એ પણ આવ્યા છે અને આજે એનું નિમોજન થઈ રહ્યું છે. અને મને એમ લાગે છે કે આપણે લખવું જોઈએ, લખાય તે વંચાય, માણસનું અસ્તિત્વ ના રહે પણ જે લખાણું છે પુસ્તકો છે એનું અસ્તિત્વ ઘણો થોડો લાંબા સમય રહેશે એવી હું માન્યતા ધરાવું છું. એ દ્વારા ભાષા સમાજ અને સંસ્કૃતિનું રક્ષણ અને જતન થઈ શકશે એવું મારી માન્યતાઓ છે. અને એ માટે જો મને ફોલો કરશે તો નુકસાન નહીં જાય, બહુ જ આનંદ આવશે. મને ઘણા લોકો પૂછે છે તમને મને શું મળે છે, હું કહું છું આનંદ, સંતોષ, આ બે વસ્તુ મને મળે છે. પૈસાની મેં ઘણા કરી નથી, પૈસા મળે તો બીજું પુસ્તક તૈયાર કરું છું અને બીજો મારો શોખ યાત્રા પ્રવાસ એમાં વાપરું છું. દક્ષિણ ભારત, ઉત્તર ભારત, કાશ્મીર બધે એ યાત્રા પ્રવાસ કર્યા પછી 6 વખત મેં પ્રભુની કૃપાથી હોલીલેન્ડ ઇઝરાયલની યાત્રા પ્રવાસ કર્યો છે, 1 વખત મેં યુરોપની યાત્રા પ્રવાસ કર્યો છે અને એના સ્મરણો પણ સંસ્મરણો પણ લખી રહ્યો છું. કદાચ જે સારું થશે તે પણ છપાવીશ, એ બે પક્ષ રાખું છું.